सभा हती अने महाराज ने आम थूकवानुं थयुं, गरफो निकळ्यो तो उभा थईने थूकवा क्यां जाय, तो बधो आखो सभा डिस्टर्ब थाय, तो तरत ज इंस्टंट पाग पहेरी दी, पाग धरी दीधी, એટલે પાગમાં થૂકાય, અરે ભાઈ થૂકાય, પછી ધોઈ નંખાય, પાગ ધરી દીધી. એક વખત શ્રીજી મહારાજ કંઈક શેરડી જમતા હતા અને કંઈક ફાંસ વાગી, લોહી નીકળ્યું, અને પેલો કિંમતી સાફો પહેર્યો હતો, દ્રૌપદીએ સાડી ફાડી હતી ને એવું જ કર્યું, તો સાફો ફાડી નાખ્યો કિંમતી, હવે બગડી જાય ને બધું. પણ સ્ટન્ટ વિચાર નહીં કરો, ભાઈ હોધવા જાય છે દડી લાવું, બીજું ઘેરથી લેવા જાય, ઘેર લેવા ક્યાં જાય, એ લોહી નીકળ્યું છે ને ક્યાં હોધવા જવું. એટલો સત આમ સેવા તો બધાય કરે, પણ આમ ઇન્સ્ટન્ટ સેવા. એક વખત શ્રીજી મહારાજને ચોમાસાના દિવસો હતા અને બધું વરસાદ બહુ પડેલો, અને શ્રીજી મહારાજ સંડાસ જવાનું થયું, તે વખતે ખુલ્લામાં સંડાસ જવાના, ઘરમાં તો કોઈ સંડાસ હતા નહીં. હા બધે વરસાદ થઈ ગયેલો, મહારાજ કે સંડાસ જવું શું કરવું, એટલે ચૂલાની ઉપર આમ બધું આમ ગોઠવી અને ચૂલામાં સંડાસ ગયા. એક વખત ચોમાસાના દિવસો હતા અને મહારાજને ઠંડી ચડી અને તાપણી કરવાની હતી, કોલસા તો હતા નહીં, હીટર હતા નહીં, કાંઈ હતું નહીં, કરવું શું, અને લાકડા ફીધા ફીના થઈ ગયેલા, તો ઇન્સ્ટન્ટ ઢોલિયો ફાડી નાખ્યો, ઢોલિયો ફાડી નાખ્યો, એટલે ઢોલિયો કે ઢોલિયો ઢોલિયો, આટલી સેવા કરેલી ભાઈઓ, ઘણું કર્યું છે પણ કરવાનું બાકી છે સ્વભાવ. તે એને દાદા ખાચર ઉપર ઈર્ષ્યા, અને ઈર્ષા ક્યાં સુધી પહોંચી એમાં તો ઘણા બધા પ્રસંગો છે, પણ ક્યાં સુધી વર્લ્ડ રેકોર્ડમાં મૂકી શકાય, ગિનિસ રેકોર્ડ બુકમાં આવે એવી સ્વામિનારાયણ ભગવાનનું અસ્તિત્વ મિટાવી દેખવાનું આખું કાવતરું કર્યું. જાણો છો બધા, જાણતા હોય તાત ઊંચા કરો, ઘણા જાણે છે, કેટલાક નહીં જાણતા, લગભગ બધા જાણે. પેલા રામ ખાચરને તૈયાર કર્યો, એને કહ્યું કે જો સ્વામિનારાયણ આ ટાઈમે સંડાસ જાય છે અને તારે અંદર ઊભા રહેવાનું, તલવાર લઈને આવે એટલે માથું જુદું કરી નાખવાનું, અને તને હું આટલી જમીન આપીશ, આમ કરીશ, ફલાણું ટીકડું. પેલો નવો એને સત્સંગ બસંગ કાંઈ નહીં, એવો તૈયાર કરેલો, અંદર આમ તલવાર લઈને ઊભો, અને મહારાજ અમુક ટાઈમે સંડાસ જાય એ, એને પેલા જીવા ખાચોને ખબર કે આ ટાઈમ ઊભો રહેજો તું. પણ એક દિવસે સ્વામિનારાયણ ભગવાને ભગવું છે એને કહ્યું કે જરા બાણું ખોલીને જુઓ ને પછી જઈએ, તે જ દાડે. અને ગયા અને બાણું ખોલ્યું અને પેલો ઉભેલો અંદર, મારો તલવા લઈને સંડાસમાં તલવા લઈને કેમ ઉભો છો, ઉતારીનો એટલે પકડ્યો. પછી એ તો તરત, એ તો નવો, એને કશું હતું નહીં, એ તો ઢીલો, તેણે બધું કહી દીધું. પણ આ ખેલ, આ જાણીતી વાત છે. અને પેલા અલૈયા ખાચર, શું તમે કાર્ય કરશો, દૂર કાર્ય કરશો, મોટા સંયોજક થયા ને ફલાણું થયા ને અમે સદનિર્દેશક થયા ને, બેહો બેહો સદનિર્દેશક વાળા, હા બધા અલૈયા ખાચરને કોઈ પોસ્ટ નહોતી મંડળ સંચ, 2000 માણસ સત્સંગ કરાયો હતો, 2000 માણસને વાતો નથી કરી, સત્સંગ કરાયો હતો, કંઠી પહેરાઈ હતી, આ ટાઈપનો હતો. તો એને માન આવ્યું અને દાદા ખાચરનું મુક્તાનંદનું માથું વાળી નાખે એવો પ્રસંગ ઊભો થયો હતો. અને પછી મહારાજને છોડીને ગયા એ ખરા, આ પણ ઇતિહાસ છે, જાણો સ્વભાવ. તો આપણામાં પણ છે, આપણામાં જો તમારા વ્યસન નહીં હોય, ખૂણે ખાચર હોય તમારે જોવાનું, પણ અંદર હોઈ શકે તો અંતોદૃષ્ટિ, અંતોદૃષ્ટિ કરવા, રોજ રોજ ગદગદ કંઠે પ્રાર્થના કરશો, એ ગદગદ કંઠ પ્રાર્થના એટલે માઇક્રોસ્કોપ, આ માઇક્રોસ્કોપમાં દેખાય, અમુક છે ને એ લેન્સમાં દેખાય, અમુક એમને એમ દેખાય, પછી થોડું વધારે હોય ને લેન્સમાં દેખાય, અમુક છે ને જરા આમ હાઈ પાવર માઇક્રોસ્કોપમાં દેખાય, અને અમુક અલ્ટ્રા માઇક્રોસ્કોપમાં દેખાય, ત્યાં સુધી કાઢવાનું છે. અલ્ટ્રા માઇક્રોસ્કોપ સહેજ ના ચાલે એ સત્સંગ, એટલે આગળ વધવાનું, આ બુરિયા ખોદીને કાઢવાના છે આપણે બધાએ, અને નીકળી શકે એટલે પહેલું જાણવાનું કે આપણામાં છે જ, આવું શોધતા રહેશો ને તમને દેખાશે, કોઈક વખતે ઈર્ષા આવશે, કોઈક વખતે માન આવશે, કોઈ વખતે ક્રોધ આવશે, ભલે ને તમે કાર્ય કરતા હો. એક વખત મેં આવી જનરલ વાત કરી, એક બહુ સારા સત્સંગી, એને આમ આપણા જે મધ્યસ્થ કાર્યના જે નિયમ છે એ પ્રમાણે કાર્ય કરવાની કોઈ પદવી નથી, પણ છતાં એનું કાર્ય તો ઘણું મોટું છે. તિલક ચાલલા સહિત પૂજા, રોજ મંદિરે આવવાનું, સભા કોઈ છોડવાની નહીં,
કોઈ વ્યસન નહીં, ધર્માદો વ્યવસ્થિત, ઘણું બધું વ્યવસ્થિત. હું એને જાણું બધી રીતે. પછી મેં એમને આ તો એમને એકવાર વાત કરી, મેં કહું બધું તમારું બરાબર છે, પણ મેં કહું તમારે તમારા પત્ની સાથે કેવું બનશ, એમાં કંઈ સ્વભાવ ઝરકે ખરો, થોડું કંઈ ઘર્ષણ? મારે તરત જ કહ્યું, મને કે ઝરકે છે કે હમણાં જ ઝરક્યું. હું તમારી સામે વાત કરું છું પણ કે 5 મિનિટ પહેલા જ આ સ્વભાવ ઝરક્યો છે કે છે. અને એ સ્વભાવ ઝરક્યો તો પાછું એણે કહ્યું કે કોઈ ભૌતિક પદાર્થ માટે નહીં, કે મારે ખાવાનું બરાબર નથી કર્યું, આમ બરાબર નથી, એવું નહીં, સત્સંગ લક્ષી જ. પણ એ ના ચાલે ભાઈઓ, તમારી વાત શું કરવાની, તમને ભાષણ શું કરવાનું? બ્રહ્માનંદ સ્વામીનો ઝરક્યો તો હું બ્રહ્માનંદ સ્વામીને કહું છું તો હું કે બાકાત છું? મારથી બોલાય જ નહીં બ્રહ્માનંદ સ્વામી, આ તો શાસ્ત્રમાં લખેલું છે, બોલવું પડે. બ્રહ્માનંદ સ્વામીને સ્વભાવ ઝરક્યો અને મુક્તાનંદ સ્વામીનો અભાવ આવ્યો. હરિલના અમૃતમાં વાત છે અને કાર્યને નવનું વતના મળે એના ઉપર છે. લ્યો આ હું તમને ભાષણ કરું છું પણ મારી વાત કરું, પાછું તમને કંઈ ખાલી ભાષણ થોડું કરવાનું. બ્રહ્માનંદ સ્વામીનું કહ્યું, જીવા ખાચરનું કહ્યું, ફલાણું કહ્યું, પણ મારી વાત તમને કરું. હું એકવાર અમદાવાદમાં ત્યાં પેલા સંતો જે પૂજારી છે પાછલા પગથિયાંથી ઉપર જાય ને, તો ત્યાંથી ઉપર ઠાકોરજી આરતી માટે જતો હતો સંધ્યા આરતીમાં. ત્યાં પગથિયામાં આમ પ્રવેશ કર્યો ને, ત્યાં મને સુગંધ આવી, થાર ગયેલો ને અને સુગંધ આવી, એટલે સુગંધને આધારે મને આમ અહીંથી નક્કી થઈ ગયું, અહીંનું કોમ્પ્યુટર કે હાંડવો છે, હાંડવો હોવો જોઈએ, હાંડવો સુગંધ હાંડવાની લાગે છે. અને ઉપર ગયો અને હાંડવો જતો, એટલે અહીંયા હાંડવો બેસી ગયો. સહજાન સાહેબ ઊભા છે એ બાજુ રહી ગયા, હાંડવો અંદર બેસી ગયો. સ્વભાવ, સ્વાદનો સ્વભાવ, જે કરવું હોય કહો, પછી અંદર બેઠો હતો. એમ તો પછી એમ તો ઘણું કર્યું છે, એમ કે ખોડું ખાવા માંડીએ, ખાઈએ એવા થોડા છીએ, ઠાકોરજી આગળ તો ખવાય જ નહીં, એ તો બધું પાકું જ છે, એટલે એમ નહીં, પણ અંદર બેસી ગયેલો અંદર. એટલે પછી હું આરતી ઉતારું છું આમ, અને આ વિડીયો વાળા વિડીયો પાડતા હોય, જય સદગુરુ સ્વામી ટેપ રેકોર્ડિંગમાં આવે, જય સદગુરુ સ્વામી, અને સહજાનંદ સ્વામી અંદરનો વિડીયો પાડે અને અંદર ટેપ કરે, અંદર કહે કે હો જય અડવા દેવ, અડવા દેવ, આઠવો આઠવો આઠવો, હા જય દેવ, જય દેવ, જય દેવ. સહજાનંદ સ્વામી કે મારા વાળા મહંત, અને આરતી ઉતારે છે, કરો ઉતારો ઉતારો બાપા ઉતારો, જેવા તેવા તમારા જ છે બધા, પણ ઓપરેશન કરવાનું બાપા આ તમારે આગળ ભાષણ કરવાનું નહીં. આ તો આપણે બધા હાથે એક જ બોટમાં છીએ, થોડા આગળ પાછળ છીએ, બાકી એક જ બોટમાં છીએ, ગભરાશો નહીં, પણ કાઢવાનું છે. અને આપણે બધાએ જાગૃતિ, સામુદાયિક જાગૃતિ, આ વિચાર કરો, એની ગોષ્ઠી કરો, મૂર્યા ખોદો, પોતાના મૂર્યા ખોદો બધા, આ રીતે કાઢવાનું દરેકે. તો હોટલનું ખવાય, એ તો ઉડી જ જાય, એ તો છે જ નહીં પ્રશ્ન. મંદિરમાં બનાવેલું છે, થાળ ધરાઈને પાછું જમવા જઈએ, તમે તો શ્લોક બોલવાનું બધું કર્યું છે ઘણું, પણ અંદર છે એનું શું? હવે વાંચો વતનામૃત 55 પહેલું, ક્યાં સુધી કાઢવાનું છે? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, અતિશય રમણીય પંચીશય, અતિશય રમણીય પંચીશય, એ અતિશય ઉતરતા જે પંચીશય એથી ઉતરતા થઈ જાય, આવો શબ્દ વાપર્યો છે. ગીતામાં સમત્વમ લખ્યું છે, સ્વામિનારાયણ ભગવાન એથી આગળ ગયા છે. અને આ વાત અત્યારે આપણે આ શિબિર કરીએ છીએ અને કર્યું ગણવાનું છે. અમે 1952 યોગીજી મહારાજના યોગમાં આવ્યો, અને જ્યારથી યોગમાં આવ્યા ત્યારથી વેકેશન, ફૂલ વેકેશન જોગી મહારાજ જોડે જ રહેતા, ફૂલ વેકેશન. કોલેજ પૂરી થઈ એટલે સવારે નીકળીએ તો ઘેર જઈએ, ઘેર જોઈએ તો નીકળીને સ્વામી પાસે, અને કોલેજ ખુલવાની હોય ત્યારે આગલે દિવસે પછી કોલેજમાં, ઘેર જવાની વાત જ નહીં, લગન ફગન તો કંઈ જ નહીં, એ બધું કરતા હતા. તો પણ આ તો જોગી મહારાજ અમને કહેતા, તો સારંગપુરમાં હતા, સ્વામીની જયંતિ હતી યોગીજી મહારાજની, અને પછી ગઢડા ગયા, અને પછી આ જે શિબિર છે ને એવી શિબિર નહોતી, પણ આ સબ્જેક્ટ તો આ જ હતો કે તમે ઘણું કર્યું, તમે ચાલો કરો છો, તમે પૂજા કરો છો, બધું બરાબર છે, દારૂ નથી પીતા બરાબર છે, પણ જોગી મહારાજ અમને કે સીધો જ પ્રશ્ન કે બે પંગત થઈ હોય,
એમાં હમે હમે જ થઈ છે પાછી, આમ તમારી છે નહીં, હમે બેઠી બીજી પંગત, અને હમેની પંગતમાં દૂધપાક આવે, અને દૂધપાક આવે બીજું ઘણું બધું આવે. એકલો દૂધપાક ના હોય, ખાલી દૂધપાક ના હોય, ભજીયા હોય જ, બટાટાવાળા હોય, કંઈક હોય એવું, ખાલી ના હોય પાછું દૂધપાક આવે. અને જોગી મહારાજ અમને કે તમારી પંગતમાં, અમને બધા યુવકો હતા, અમને કે તમારી પંગતમાં ખાટી છાશ આવે અને રોટલો આવે સૂકો, પાછો તાજો નહીં, તાજો તો રોટલો જબરદસ્ત હોય છે, પણ આ તો સૂકો રોટલો આવે અને ખાટી છાશ અને પાતરી પાછી. હા, સારંગપુરની છાશે દૂધપાક જેવી હોય છે, પણ આ તો પાતરી. જોગી મહારાજ અમને પ્રશ્ન પૂછ્યો કે તમને સંકલ્પ થાય, એટલે અમે બોલ્યા નતા, પણ અત્યારે હું બોલું છું, કોઈ દાડો ના થાય, સંકલ્પ થાય જ નહીં. તમને બોલ્યા સંકલ્પ થતા હશે, સિદ્ધિ મારા મારી થાય, સંકલ્પની જરૂરત ક્યાં છે? આમાં સંકલ્પનો પ્રશ્ન જ નથી, સિદ્ધિ મારા મારી જ થાય, એમાં સંકલ્પ શું કરવાનો? તે વખતે જોગી મહારાજે કહેલું, સંકલ્પ ન જાય, તમે ઘણું કર્યું છે પણ કરવાનું ઘણું છે, સ્વાદના મુરિયા ખોદીને કાઢી નાખવાના. લ્યો હવે જુઓ, તમને આઈસ્ક્રીમ આપવાનો છે, આજે છે 7 વાગે આઈસ્ક્રીમ છે, હવે તમને વિચાર શરૂ થઈ જશે. પાણીપુરી છે, પાણીપુરી છે, બોલો. આ તમને કહ્યું, હમણાં હમણાં બીજી શિબિરમાં એક જણા 70 ખાધી. જોજો, સાચવજો, સારું, વાંધો નહીં, જે પછી જે સ્વભાવ ત્યાં દેખાય છે. આઈસ્ક્રીમ તો વધારે મળવાનું નથી, એટલે માપમાં આવશે, પણ તો વિચાર શરૂ થઈ જશે તમને. હવે મેં કહ્યું એટલે ખરું, ક્યારે આવે છે? આમ કે કઈ કયા ખૂણામાં આવે, કેટલા વાગે છે? શરૂ થઈ જશે વિચાર, જોજો. એ વિચાર ના આવે એ કાઢવાનું. હા, અમે આઈસ્ક્રીમ પડ્યો હોય ને તો એ વિચાર ના આવે. આ ભૂમિકામાં જવાનું છે, કાર્ય કરતા હો, શું કાર્ય કરવાનું? આ જ કાર્ય કરવાનું છે. આ નોંધપોથીઓ ફરસ, શું મેં ભરોસો આવું? મેં આઈસ્ક્રીમના વિચાર આવે છે, મેં ભરોસો ભરો ને બદલ લો, ભરો કેટલી નોટબુકો ભરશો, કેમનું ચેકિંગ કરશો, કોણ વીસી ચેકિંગ કરશે? એ તો ઠીક છે, બધું બાહ્ય છે, આ બધું તમે ઘણું કર્યું છે, નોંધપોથીઓ ભર્યા કરો, પણ આ નોંધપોથીઓ ભરવાની છે. શું ભરવાનું? દૂર ભરવાની, ગમે એટલી નોંધપોથીઓ ભરશો તો કોઈ કામ નહીં લાગે. સારું છે બધું, આ તો લોઅર કેજી છે, એટલે લોઅર કેજીમાં બધું કરવું પડે, બાકી હાયર કેજીમાં તો આ છે સ્વભાવ કાઢવાના. વાત બજારનું ના ખાવ વાત નથી, હું તમને પ્રશ્ન પૂછું છું. આ બધા બેઠા છો ને, તમને બધા કાર્ય કરતો, સંયોજક કોણ છે? સંયોજકને જ પૂછું. આ બેઠા મોટા બદલપુરા છે ને, બીજા કોણ છે? આ બાજુ કોઈ, આ બેઠા મોટા સંયોજક બેઠા, આ બધા તમને પૂછવાનું આ બધું. તે તમને આમ કોઈ ખાવાની ઈચ્છા થાય ઘેર ઓર્ડર કરો છો? મરી ગયા પ્રશ્ન પૂછો, ઓર્ડર ના કરાય. હા, તમારી તબિયતનું હોય તો ઓર્ડર કરાય, પણ આમ તમને આમ દાદા વેડમી બનાવજો ને, જા વેડમી મારી. વેડમી કીધી કે ટ્રીટમેન્ટ છે, એક દવા છે, કઈ મગ દવા છે, બરાબર છે એ બધું, પણ વેડમી છે ટ્રીટમેન્ટ. એ વેડમી બોલ્યા એટલે સ્વાદ બોલ્યો, તે કાઢવાનું આવ્યું. એમ શી કાર્ય કરતા, અહીંથી આ લોકો કાર્ય કરતા નહીં, મેં આવું કંઈ કરો ને ભાઈ, આવું કંઈ વેડમી આવી રીતે સંયોજક નિમો, આ તો આટલા વર્ષ જૂના છે અને ભણેલા છે, કશું ભણેલા કામ ના લાગે, એટલે બધું સારું છે, બધું ગોઠવ્યું, પણ આ કાઢવા નીકળી જશે, એક તમારા મનમાં આવી નીકળી જશે, આ તમને ખબર પડવી જોઈએ કે આ કાઢવું. હવે કઈ રીતે નીકળે, હવે એના થોડાક વચન, એમને એમ નીકળેવા નથી. આ તો આતંકવાદી છે આ બધા, પણ આતંકવાદીનો બાપ ઊભી પૂંછડીએ ભાગી જાય આવે નહીં, ઊભી પૂંછડીએ ભાગે આતંકવાદીઓ બધાય, કશું કર્યા વગર, એના સાધન છે આ બધા. અને એ સાધન શું? પહેલું તો જાણો તમે, પ્રાર્થના કરો, સિન્સિયરલી પ્રાર્થના કરો કે ભગવાનનું બર આવશે, એના બરથી જ જાય. આતંકવાદીઓ કોઈ રીતે નીકળેવા નથી. જો ના બિન લાદન, આતંકવાદીઓનો બાપો ચેમ્પિયન અહીં બેઠા છે, મય આપણે આ કામ લોભ આ બધા આતંકવાદીઓ અંદર બેઠા છે, બિન લાદન બેઠા છે ને, બધા ભેગા થયા છે. એક બિન લાદન છે તો જમતો નથી, અને અમેરિકા આખા અમેરિકાનો અધર રાખે છે, એકલો આખા અમેરિકાનો અધર રાખે છે. અમેરિકા મિલિટરી કેવી છે, કે કેટલા સાધન છે, કેટલા સાધન. પેલો એમને ઉભો છો, આઈ પકડને, લે પકડ, શું દૂર પકડે, એવું નેટવર્ક ગોઠવ્યું છે, મરી જાય એવું એને તંત્ર ગોઠવ્યું, શું પકડે, શું
શું પકડે, એટલે તમે જાણવા જેવું છે તો બધું એને પકડી છે. તો એ આતંકવાદી કરતા સ્વભાવ ભયંકર છે, મારે બિન લાદન કરતા અને અંદર બેઠા છે. હવે આપણને હેરાન કરે, હવે એને પકડવાના કેટલી ટ્રેનિંગ જોઈએ. તો તમારી સામાન્ય પૂજા ના ચાલે, જરા પૂજા વ્યવસ્થિત કરો. ટ્રેનિંગ આવી જો, આ મિલિટરી ટ્રેનિંગ આપે ને તો બાહ્ય ટ્રેનિંગ બી બરાબર હોય. તમારું જે પાટલું પહેર્યું હોય એની ઇસ્ત્રી વ્યવસ્થિત હોવી જોઈએ. પેલું બક્કલ હોય પટાને એ પોલિશ હોવી જોઈએ. હવે પોલિશ ના હોય તો કે લડવાને ફેર પડે, ના ચાલે પણ ઠરાય ના ચાલે. એમ પૂજા વ્યવસ્થિત, આરતી વ્યવસ્થિત, કથા વ્યવસ્થિત, મંદિર હોય તો મંદિરમાં આરતી વ્યવસ્થિત, આ તો આરતી મોબાઈલ વાગે જ્યાં જ્યાં આવે એ રીતે આતંકવાદી લડે તૈયાર ના થાય તો મોબાઈલ ના વાગે તો ધીરે ધીરે કહેવાનું. આ બધું સુધારતા જવાનું. એટલે સાધના સુધારો, જરા નીચેથી સુધારો, પહેલી પોતાની સુધારો, પછી જરા મંડળની સુધારો. આ તો ચાલ્યા કરે, એ અખરડખર અખરડખર એ ના ચાલે અખરડખર. એ બધું સુધારવાનું, પછી એ સુધાર્યું પછી પછી જવાનું તો આગળ છે. પાછું એ વાત કરું છું, આ તો શરૂઆત કરું છું, એમ જ ગરબડ ને. મંદિરમાં અસ્વચ્છતા, વ્યવસ્થા ઠેકાણ નહીં, પછી ઘોંઘાટ, પછી ગંદકી, એ બધું જાત જાતનું બધું. હાલો આ જમવા ગયા, અને જમવા ગયા અને બગાડ્યું. સવાર પેલા અક્ષર વસર સાહેબ વાત કરતા હતા કે પેલું પ્રમુખ સમાજ ત્યારે લાઈટ બંધ થાય અને આપણે તો હે બધું જમવામ બગડે બધું. લ્યો ચાલતું છે, 700 જણા ભેગા થયા છે, એક આટલો રોટલીનો ટુકડો બગાડે બગાડે તો કાચું હોય ને તમે નાખ્યું તો તમારો વાંક નથી, અમારો વાંક છે, પણ બગાડો તો તમારો વાંક. એ ના ચાલે, એ બધું સુધારવું પડે. આ તો રૂમમાંથી નીકળ્યા લાઈટ ચાલુ રહી ગયું, એ કઈ ચાલતું છે? ઘણું બધું સુધારવાનું છે. તો બધું એટલે એ બધું કરવાનું, બધું પોતે કરવાનું. અને તમે તો બધા કાર્યકર્તાઓ છો, મંડળમાં ધૂન વ્યવસ્થિત થાય, પ્રાર્થના વ્યવસ્થિત બોલાય, વ્યવસ્થિત લાઇનમાં બેઠા હોય, ઊભી નાડી લાઇન વ્યવસ્થિત હોય, આ બધું કરવું પડે. બધી વસ્તુઓ ચંપલ વ્યવસ્થિત ગોઠવેલા હોય, બધી વ્યવસ્થાની ટેવ પડે ને તો ચાલ, ધખર ડખર ચાલ્યા કરે. આ બધું બાહ્ય છે, તોય લડવાનું તો જુદું જ છે. પાછું એ જે જુદું છે, જે હવે શૂટિંગ કરવાનું છે, એમાં શું કરવાનું છે? હવે મૂળ આવ્યું, આતંકવાદી સામે આવી ગયો, હવે બધું બરાબર કર્યું છે. પણ તમારી પાસે મશીન ગન ના હોય તો ના જાય, એની પાસે મશીન ગન છે, એની મશીન ગન તોડી નાખવાની. તો તમારી પાસે કેવી મશીન ગન જોઈએ એ વાત સ્વામિનારાયણ ભગવાને કરી છે, એની પર જવાનું છે. એની એક વાત થોડી વાંચું છું, એ મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે, જ્યારે એ સ્વરૂપ જેને જાણ્યામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. જેટલા સ્વામિનારાયણ ભગવાન અનાસક્ત છે એવા આપણે થઈ જઈએ, એટલા માટે ભેગા થયા છીએ. આ થાય એનું સાધન આવ્યું, એ સ્વરૂપને ઓળખવાની વાત આવી, એને જ પુષ્ટ કરતી વાત આગળ કહે છે. એ બોલજો હવે, ને સોરી અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજ્યામાં પરિપૂર્ણ આવતું નથી. સાવ નથી સમજતા એવું નહીં, નથી સમજતા તમે આવો જ નહીં, તમે ઘણું કર્યું છે એ થાય જ નહીં, આટલું ના થાય, પણ પરિપૂર્ણ નથી. એ પરિપૂર્ણ સમજાય એ કરવાનું, ઘણું કર્યું છે. સ્વરૂપને તમે જાણો છો, દંડવત કરો છો, પ્રદક્ષિણા કરો છો, આરતી કરો છો, ઘણું 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 કર્યું છે, પણ સ્વરૂપને બરાબર ઓળખવાનું છે, આ દિશામાં આગળ વધવાનું છે, તો પેલા સ્વભાવ આટરે. એ આગળ કહે છે, જુઓ, અને જ્યારે એ વાર્તા સમજ્યામાં આવશે, એટલે કે ભગવાન અને આ ગુરુ પરંપરા એનો સ્વરૂપ એનો મહિમા આવશે, ત્યારે પંચ વિષય કે કામ ક્રોધાદિક સ્વભાવ તે જીત્યામાં
પ્રયાસ થશે નહીં, એને સ્વરૂપનો રાખવાનું છે.